નમસ્કાર, હું હંસા દરજી, શ્રી સરસ્વતી શિશુ મંદિર પ્રાથમિક શાળા ખેરાલુ તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. 5 સપ્ટેમ્બર, જેના વિશે આપ સૌ જાણતા હશો. 5 સપ્ટેમ્બર એ શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. તો આ દિનની ઉજવણી કેમ કરવામાં આવે છે, શું મહત્વ છે, એની આપણે થોડી માહિતી આપીએ. 5 સપ્ટેમ્બરના રોજ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ, એટલા માટે એમના જન્મદિવસ નિમિત્તે આપણે ઉજવણી કરીએ છીએ. ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી એ ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ બની ચૂકેલા, અને એ પહેલા પણ એ સારા એવા શિક્ષક, વિદ્વાન અને માર્ગદર્શક પણ હતા. 1962ની અંદર એ રાષ્ટ્રપતિ પદે આવ્યા ત્યારે એમના વાલ સોય વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે આ દિવસને આપણે રાધાકૃષ્ણ દિવસ તરીકે મનાવીએ અને એ રૂપ આપીએ. ત્યારે એમના ગુરુજીએ કહ્યું, ના, રાધાકૃષ્ણ દિવસ કરતા પણ જો આ દિવસને શિક્ષક દિવસનું નામ આપવામાં આવે તો સૌથી સારું, કારણ કે આપણા દરેકના જીવનની અંદર ગુરુનું ખૂબ જ મહત્વ હોય છે. ગુરુ એ આપણને સાચું માર્ગદર્શન આપે છે, આપણને મૂંઝવતા પ્રશ્નો દૂર કરે છે, આપણા હરેક પ્રશ્નોનું સોલ્યુશન લાવે છે, અને આપણા જીવન ઘડતરની અંદર, રાષ્ટ્ર નિર્માણની અંદર શિક્ષકનું ખૂબ જ મહત્વ હોય છે. એટલા માટે શિક્ષક દિન તરીકે ઉજવવો જોઈએ. આ રીતે એમને વાત કરી અને એ દિવસથી શિક્ષક દિવસ તરીકે આપણે 5 સપ્ટેમ્બરને ઉજવીએ છીએ. 5 સપ્ટેમ્બરના દિવસે દરેક વિદ્યાલયની અંદર ધૂમધામથી, એટલે કે કોઈ તહેવાર હોય એ રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બધા જ બાળકો શિક્ષક બની શિક્ષકની જે જવાબદારી હોય છે એ નિભાવવા માટે તૈયાર થાય છે. એ દિવસે સૌ આનંદ ઉત્સાહની અંદર આવી પોતાના જે ગુરુજનો હોય છે એમની રીતે જ એ બાળક ભજવે છે. એમની જવાબદારી શું છે, એમનું વર્ગ કાર્ય શું છે, અને એમનું શિક્ષક શિક્ષક તરીકે શું મહત્વ હોય છે એ દર્શાવવા માટે તેઓ આ દિવસે નાટક પણ ભજવતા હોય છે, રમતો પણ કરતા હોય છે, સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરતા હોય છે, અને પોતાનાથી નાનાઓ અને અન્ય વર્ગની અંદર જઈ શિક્ષક તરીકેની જવાબદારી બજાવી અને વિદ્યાર્થીઓને ભણાવતા પણ હોય છે. તો શિક્ષક એ વિદ્યાર્થી છે એમના માટે ખૂબ જ મહત્વનો હોય છે. દરેકના જીવનની અંદર શિક્ષકનું ખૂબ જ મહત્વ છે. માતા પિતા તો છે જ, આપણા જીવન ઘડતરની અંદર માતા પિતા તો છે જ, પરંતુ એમના જેટલું અને એમનાથી પણ વિશેષ મહત્વનું છે ગુરુજીનું, જે આપણા શિક્ષણ આપે છે, આપણું જીવન ઘડતર કરે છે, આપણી અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવે છે. એના માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આપણા જીવનની અંદર ગુરુજનોનું શું મહત્વ છે એ બતાવવા માટે આજનો દિવસ ઉજવવામાં આવે છે, અને બધા જ વિદ્યાર્થીઓ હોશપૂર્વક આ દિવસને ઉજવતા હોય છે. નમસ્કાર.